Om Vishvam Darpana Drishyamana Nagari Kulyan Nijantar Gatam Pashyannatmani Mayaya Bahirivodbhutam Yatha Nindraya Yasakshat Kurute Prabodha Samaye Svatmanameva Advayam Tasmai Shri Guru Murtaye Namahidam Shri Dakshina Murtaye Bijasyantarivankuro jagadidam prangnirvikalpam punaha maya kalpita desha kalakalana vaichitra chitri krutam maya viva vijrumbhayatya pimaha yogi vayasvichaya tasmai shri guru murtaye namahidam shri dakshina murtaye Tasmai Shri Guru Murtaye Namahidam Shri Dakshina Murtaye Om Sahana Bhavatu Sahanau Bhunaktu Sahaviryam Karavavahai Tejasvinavadhi Tamastuma Vidvishavahai Om Shanti Shanti Shantihi Sadashiva Samarambham Shankaracharya Madhyamam Asmadacharya Paryantam Bande Guru Paramparam Om Excellent Sada Trismushla Prakriti Vikriti Bhinna Suddha Vodha Svabhavah Sadasadidam Amashesham Bhasayan Nirvisheshah Vilasati paramatma jagradadishvavasthasu aham aham iti sakshat sakshirupena buddhehe. Last shloka ni andar Shankaracharya ji atma ne je sakshi kahiye che e vastu samjhave che atma buddhi no sakshi vagere je che arthat atma no svabhav साक्षी नो स्वभाव छे साक्षी भाव नथी साक्षी स्वभाव छे साक्षी भाव ये तो मननी अवस्था छे ने तो लोको अजमावता हो छे साक्षी भाव आवो ध्यान समय साक्षी भाव मां जता रहें के पछी पाछा पूछो तो बार आवी गया कि हवे तुम साक्षी खरा के नहीं तो के ना हवे हूं साक्षी भाव मां नथी आत्मा हो नथी आत्मा तो साक्षी हतो साक्षी छे ने साक्षी ज रहेवानो छे तमे साक्षी भाव मां जाओ के ना जाओ स्वभाव એટલે જે સદાય હોય ભાવ એ અનિત્ય વસ્તુ છે સ્વભાવ જે છે નિત્ય વસ્તુ છે એટલે બહુ મહત્વની વસ્તુ સાક્ષાત સાક્ષી રૂપેણ બુદ્ધેહે છેલ્લી લાઈન માં કહે અને આવું આ કન્ફ્યુઝન બહુ જ લોકોને છે આત્મા સાક્ષી છે એવું કહીએ એટલે એ લોકો આ રીતે વિચારે કે સાક્ષી આપણે આપણે મેડિટેશનની અંદર ધ્યાનની અંદર આવી રીતે સાક્ષી ભાવમાં જવાનું સાક્ષી બનવું પડે ધ્યાનમાં નહીં તો તમે સાક્ષી નથી તમારે સાક્ષી બનવું પડે બનવું પડે એ સ્વભાવ ન હોય બનવું પડે એટલે પહેલા અત્યારે નથી પહેલા નહોતું અત્યારે છે ઓ એટલે વાસ્તવની અંદર અહીંયા કહે છે કે ના 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 સાક્ષી રૂપેણ બુદ્ધેહે અહીંયા રૂપમનો અર્થ છે સ્વભાવ નેચર સ્વરૂપમ રૂપમ મીન્સ સ્વરૂપમ એટલે સાક્ષીનો અર્થાત આત્મા સદાય સાક્ષી જ છે એ વસ્તુ અહીંયા સમજાવી રહ્યા છે અને આ બહુ મહત્વની વસ્તુ છે એ સાક્ષી દ્વારા એક વસ્તુ સિદ્ધ થઈ જાય છે કે આત્મા જે છે સદાય સદાય ભાસિત જ થઈ રહેલો છે સાક્ષી દ્વારા સિદ્ધ થતી વસ્તુ શું છે આત્મા સદાય પ્રકાશિત જ છે એમ કહેવાનો આશય છે એટલે સતત આપણે આપણું જીવન જુદી જુદા અનુભવોની હારમાળા કહીએ જાગ્રતના અનુભવો સ્વપ્નનો અનુભવ ઇવન સુષુપ્તિનો અનુભવ જ છે
તો આ બધા જ સતત અનુભવો જ થઈ રહ્યા છે, એનું નામ જીવન છે. જ્યારે અનુભવો થઈ રહ્યા છે ત્યારે આપોઆપ જ એક વસ્તુ સિદ્ધ થઈ જાય છે, અને એ છે આત્માનું સાક્ષીપણ, આત્માની હાજરી, આત્માની સદાય હાજરી, જેને કારણે વાસ્તવમાં સર્વ અનુભવો શક્ય બને છે. જાગ્રતના ક્ષણે ક્ષણ અત્યારે જ આ તમને મારો અનુભવ થઈ રહ્યો છે, સંભળાઈ રહ્યું છે, બહુ તમે મને જોઈ રહ્યા છો વગેરે વગેરે, આ જાગ્રતનો અત્યારનો આ એક વિશેષ અનુભવ. એટલે આત્માનું, આત્મા જે સદાય ભાસિત થઈ રહ્યો છે, કેવી રીતે કહેવાય કે સદાય અનુભવ થઈ રહ્યો છે. હા, સદાય અનુભવ તો થઈ જ રહ્યો છે, થઈ જ રહ્યો છે. જગતનો ભાવ કે જગતનો ભાવ, આ જગતનો અનુભવ કે સૂક્ષ્મ સ્વપ્ન જગતનો અનુભવ, અથવા જગતનો બિલકુલ અનુભવ ન થવો, જગતના અભાવનો અનુભવ થવો, એમ. એટલે અનુભવ તો સતત થઈ રહ્યો છે, સતત. અને તો જ આપણે બોલી શકીએ છીએ. અનુભવ થાય છે જ માટે અનુભવ વિશે બોલાય છે. અનુભવ થયા વગર અનુભવ આપણે બોલી જ ના શકીએ કશું. એટલે સતત અનુભવ થઈ રહ્યો છે ત્રણ અવસ્થાઓમાં, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, અને આપણે અનુભવની જે અવસ્થાઓ કહીએ છીએ. એટલે ત્યારે એક વસ્તુ તો સદાય ત્યાં હાજર જ છે, અને એ છે આત્મા, જેના વગર અનુભવ જ ન થાય. એટલે વાસ્તવની અંદર પ્રત્યેક અનુભવ જે છે એ આત્માની હાજરી, ચૈતન્યની હાજરી સાક્ષી રૂપમાં એ વાસ્તવની અંદર સિદ્ધ જ છે. જેવી રીતે પ્રત્યેક ફોટોગ્રાફ જે છે એ કેમેરાની હાજરી સિદ્ધ કરે છે. ભલે કોઈ વાર આપણે ક્યારેય કેમેરો ન જોઈએ, પણ તમે સિરીઝ આખા બધા અનેક ફોટોગ્રાફ્સ લઈ રહ્યા હો, વિડીયો સતત વિડીયો લઈ રહ્યા હો, તો પેલો વિડીયો કેમેરાની હાજરી આપોઆપ સિદ્ધ થઈ ગઈ. નહીં તો આ પ્રકારનો વિડીયો જ ન લઈ શકીએ, વિડીયો શૂટિંગ જ ન થઈ શકે કેમેરા ન હોય તો. એટલે મને કેમેરો બતાવો, આ કેમેરો બતાવવાની જરૂર નથી. આ સતત શૂટિંગ થઈ રહ્યું છે, આ ફિલ્મ ઉતરી જ રહી છે, એ જ સિદ્ધ કરે છે કેમેરો હાજર છે. એવી રીતે સતત અનુભવો એ વિડીયો શૂટિંગ જેવું જ છે, સતત થઈ રહ્યું છે. ત્યારે આપોઆપ એક વસ્તુ આ સિદ્ધ થઈ જાય છે, અને એ છે આ સાક્ષી રૂપમાં હાજર આત્મા. આ સાક્ષીપણું છે, સમજો. નહીં કે અત્યારે તો હું સાક્ષી નથી, સમજી હું હમણાં ધ્યાનમાં બેસીશ ને એટલે હું સાક્ષી બનીશ. અત્યારે તમે બોલી રહ્યા છો, આ વસ્તુ એ જ આત્માનું સાક્ષીપણું સિદ્ધ કરી દે છે. સાક્ષી એટલે જેની હાજરીને કારણે જ અનુભવ થાય. કેમેરો એટલે જેની હાજરીને કારણે જ સર્વ ફિલ્મ કે ફોટોગ્રાફ્સ શક્ય બને. એટલે પ્રત્યેક પિક્ચર એ સિદ્ધ કરે છે કે કેમેરો હાજર છે, એવિડન્ટ, કેમેરાની હાજરી સિદ્ધ થઈ. અને કેવો કેમેરો, પાછું કામ કરતો કેમેરો, પાછું નહીં તો કેમેરો પેલો કામ કરતો કેમેરો. અને એવી રીતે અહીંયા પ્રત્યેક અનુભવ જ્યારે થઈ રહ્યો છે, આંતરિક અનુભવ, ઘણીવાર વ્યક્તિ જાગ્રત અવસ્થાની અંદર આંખ ખુલ્લી હોય, કાન ખુલ્લા છે, બધું છે, પણ એ બાહ્ય જગતનો અનુભવ ન કરતો હોય, આંતર જગતનો અનુભવ કરતો હોય, કંઈક વિચારતો હોય, અથવા તો જાગ્રત અવસ્થા પૂરી થઈ ગઈ છે અને કેવળ આંતર જગતનો અનુભવ સ્વપ્નમાં કરતો હોય, અથવા તો એ આંતર જગત અને બાહ્ય જગતની ગેરહાજરીનો અનુભવ કરતો હોય. અનુભવ તો કરે જ છે. હું જ્યારે આવું કહું છું કે આવો અનુભવ થાય છે કે બંને જગત હાજર નથી હોતા, તો તમને આવું નથી થતું કે સ્વામીજી કયા અનુભવની વાત કરે છે, આવું તો કશું અમને કશું થયું નથી, તમને ખબર છે આ તો.
એટલે વાસ્તવની અંદર આ વિશે આ બધા અનુભવ જાત વિવિધ પ્રકારના અનુભવ સતત આખી જિંદગી વિચારો તમે સતત. અરે આપણી યાદશક્તિ ગેરહાજર થઈ ગઈ કે ઇવન આપણો ઇન્દ્રિયો કામ નથી કરતી કે ભૂખ તરસ નથી લાગતી કે ફલાણું નથી કે ફલાણું ભૂલાઈ ગયું કે આ તો મને તો બ્લેકઆઉટ થઈ ગયું ને આમ થઈ ગયું ને બધા અનુભવો જ છે ને સતત અનુભવ. બસ એ બતાવે છે કે પેલો હાજર છે ત્યાં. કોણ? આત્મા, ચૈતન્ય. ચૈતન્ય વગર તો અનુભવ થાય ને, બીજું કશું છે જ નહીં એવું કે જેના વગર જે અનુભવ માટે જવાબદાર હોય, કશું જ નહીં. જડ વસ્તુ તો કદીય નહીં, જડ વસ્તુ તો અનુભવનો વિષય. અનુભવ થવા માટે જવાબદાર વસ્તુ છે એનું નામ જ ચેતન. આ સમજો. અને એ દ્રષ્ટિએ શરીર મન બુદ્ધિને સરળતાથી તમે દૂર કરી શકો અહમમાંથી. અહમમાંથી આ બધાને ખદેડવા માટે નો પ્રથમ વસ્તુ જે છે, પ્રથમ પેલો ઘા એ આ છે. જે અનુભવનો વિષય એ હું નહીં. અનુભવ જેને કારણે થાય છે, શરીર મન બુદ્ધિનો અનુભવ જેને કારણે થાય છે એ હું ચેતન. અને માટે હું આ બધાથી વિલક્ષણ છું, કારણ કે અનુભવનો વિષય, અનુભવ જેને કારણે થતો હોય એ બે એક વસ્તુ ના હોય. ચાલો, એટલે આ રીતે આ અહીંયા વસ્તુ અહીંયા સાક્ષીની અહીંયા વાત કરી રહ્યા છે અને એનું હવે વધારે વિસ્તારથી વર્ણન કરે છે. છેલ્લે પછી કહેશે કે બુદ્ધિનો સાક્ષી છે વગેરે, પરંતુ આ તો જનરલ મેં તમને વાત કરી. હવે શું કહે છે જુઓ, આ સાક્ષી સ્વરૂપ જે આત્મા છે એના વિશે વાત કરે છે. ત્રીજી લાઈનમાં કહ્યું પરમાત્મા વિલસતી, પછી જોઈએ પરમાત્મા. પરમાત્મા એટલે પરમ આત્મા, એટલે અર્થ વાસ્તવની અંદર બ્રહ્મ ચૈતન્ય. એ શું છે? પ્રકૃતિ વિકૃતિ ભિન્ન હે, એ વાસ્તવની અંદર એ પ્રકૃતિ વિકૃતિ મત સમજ્યા. પરમાત્મા કહેવાની જરૂર શું છે? આત્મા જ ના કહેવું જોઈએ. પરમાત્મા શબ્દ કેમ વાપરો છો? ત્યારે બધું આવું તમારે બધું ચોખવટ કરવી પડે ને. પરમાત્મા એટલે આત્મા જ, પરમાત્મા એટલે બ્રહ્મ, આવું કેવું શા માટે પડે? તમે પરમાત્મા શબ્દ બોલીને પછી પાછું તમારે કેવું પડે એનો અર્થ આત્મા થાય, તો એને તો ભાષ્યકારે આચાર્યએ જ પરમ શબ્દ ન વાપરવો જોઈએ ને, આત્મા જ વાપર્યો હોત તો. કારણ કે પાછું આમાં તો એવું છે ને કે કેવળ આત્મા કેમ, તો પેલો જીવાત્મા એ લોકો લઈ લે છે અર્થ, અને થાય છે એવો અર્થ થતો જ હોય છે. એટલે જીવાત્મા અર્થને બાકાત કરવા માટે પરમાત્મા લાવવું પડે છે. જીવાત્મા છે તો પછી અલ્પ મર્યાદિત છે, એક યા સાક્ષી રૂપ છે એવું ના કહેવાય. ઇનફેક્ટ એ જીવપણાનો સાક્ષી છે એની વાત ચાલે છે, અથવા અહંકારનો જે સાક્ષી છે એની વાત ચાલે છે. એટલે અહંકારનું આવાગમન, જીવપણું આવે છે ને જાય છે, જાય છે જ ને. જીવપણું તમારું સ્વપ્ન અવસ્થામાં હોય છે, જીવપણું આપણું અમાય હોય છે જાગ્રત કાળે પણ, બહુ આપણે અનુભવીએ છીએ સ્પષ્ટપણે. એ જીવપણું જાણે અવ્યક્ત બની જાય છે, જેને આપણે પ્રાગને કહીએ છીએ, એ અવ્યક્ત અવસ્થામાં જતો રહે છે. એટલે મતલબ બદલાયા કરે છે, સ્વપ્ન પુરુષ, જાગ્રત પુરુષ, સુષુપ્ત પુરુષ, એટલે જે વિકારી છે આ પ્રકારે વ્યક્ત બને, અવ્યક્ત બને. પણ આવું બધું થાય છે એવો અનુભવ જેને થાય છે એ સાક્ષી પરમાત્મા છે એમ કહેવાનો આશય છે. એટલે પ્રકૃતિ વિકૃતિ ભિન્ન, પ્રકૃતિ કારણ, જનરલી કારણ અહીંયા પ્રકૃતિનો અર્થ કારણ કરીએ ત્યારે નિમિત્ત કારણ નહીં, ઉપાદાન કારણ. અને વિકૃતિ, વિકૃતિ એટલે એનો વિકાર, પ્રકૃતિનો વિકાર એટલે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ, પ્રકૃતિનું રૂપાંતર થયું એમ, એનું નામ વિકાર, વિકૃતિ, કાર્ય. એટલે કારણ એટલે આ પ્રકૃતિનો અર્થ કરી શકીએ આપણે માયા, અથવા એને આ લોકોની ભાષામાં કહેવું હોય તો, વૈજ્ઞાનિકોની ભાષામાં તો એનર્જી, શક્તિ. શક્તિ શબ્દ આપણે વાપરીએ છીએ, પણ આ તો શક્તિ. અને પછી એ લોકો કે આ શક્તિનું રૂપાંતર, શક્તિનું રૂપાંતર, શક્તિનો વિકાર. એટલે પ્રકૃતિ એટલે શક્તિ, વિકૃતિ એટલે આ બધું દ્રવ્ય, મહાભૂતો વગેરે,
અને મહાભૂતોમાંથી બનેલું જગત. આ મહાભૂતોમાંથી બનેલું જગત જેને એ લોકો મેટર કહેતા હોય છે, એ લોકો કહે છે ઈ અને એમ, એનર્જી અને મેટર. એ લોકોએ બતાવે છે કે આનું આ રૂપાંતર થાય છે. એટલું જ પેલું ઇક્વેશન હોય છે, મેટર પાછું એનર્જીમાં રૂપાંતર થઈ જાય છે. એટલે એવી જ રીતે આપણે કહીએ છીએ કે આ માયા પ્રકૃતિ જે છે એ જગતની અવ્યક્ત અવસ્થા છે, અને એ જ આ જગત રૂપમાં વ્યક્ત થાય છે. માયા જ જે છે વ્યક્ત થાય છે, માટે માયાને આપણે ઉપાદાન કારણ કહીએ છીએ. એ લોકો એનર્જી અને મેટર એવું બધું કહેતા હોય છે. એનીવે, એટલે એ લોકો કે ને શક્તિનું માંથી પહેલાં બધા પાર્ટિકલ્સ, ને પછી એમાંથી અણુઓ, ને અરે પરમાણુઓ, ને અણુઓ, ને પછી બધા મોટું જગત એમાંથી એવી રીતે. એનીવે, એટલે આ પ્રકૃતિ વિકૃતિ ભિન્ન, તમે આત્મા ચૈતન્ય સાક્ષી પ્રકૃતિ અને વિકૃતિથી ભિન્ન છો. પ્રકૃતિ વિકૃતિ ભિન્ન એટલે એનો અર્થ એવો થઈ ગયો કે તમે કારણે નથી, અને તમે એ કારણનું રૂપાંતર વિકૃતિ કાર્ય પણ નથી. તમે શક્તિએ નથી, તમે માયા પણ નથી, અને શક્તિનું રૂપાંતર જે ભૌતિક જગત વગેરે મેટર કે નથી. આત્મા બંનેથી કાર્ય અને કારણથી વિલક્ષણ છે, ભિન્ન છે. કારણ કે પ્રકૃતિનું જ રૂપાંતર, માયાનું જ રૂપાંતર, માયામાંથી પેલા પંચ તન્માત્રા, ને એમાંથી પછી સૂક્ષ્મ શરીરો, ને સૂક્ષ્મ મહાભૂતો, એટલે સૂક્ષ્મ મહાભૂતો, ને એમાંથી સૂક્ષ્મ શરીરો, ને પછી એમાંથી વિકાર વધારે થઈ પંચીકરણ, ને સ્થૂળ મહાભૂતો, ને એમાંથી પછી ભૌતિક જગત, ને બધું માયાનું રૂપાંતર સતત. એટલે માયા પ્રકૃતિ અને એનું વિકૃતિ એટલે આ જગત. જ્યારે પરમાત્મા જે છે, આત્મા જે છે, ચૈતન્ય છે, શું એ વાસ્તવમાં પ્રકૃતિ એ નથી અને વિકૃતિ એ નથી. અર્થાત પ્રકૃતિનું જ રૂપાંતર થતું હોય તો પ્રકૃતિ સ્વીકારી કહેવાય. એ પાછો વિકાર જ બધો જે આ જગત જે છે વળી પાછું માયા બની જતું હોય, પ્રલય કાળે અવ્યક્ત અવસ્થામાં જતું રહેતું હોય તો એ વિકારી કહેવાય. આમ કાર્ય કારણ છે વિકારી બંને. શક્તિનું મેટરમાં રૂપાંતર થતું હોય કે મેટર પાછી શક્તિ બની જતી હોય, એ લોકો એવું જ કહે છે, રૂપાંતર થયા કરે છે. એટલે બંને વિકારી. તમે એનાથી વિલક્ષણ, ચૈતન્ય આત્મા એનાથી વિલક્ષણ, એટલે તમે નિર્વિકાર છો એમ કહેવાનો આશય છે. પ્રકૃતિ એ સ્વીકારી છે, વિકૃતિ એ સ્વીકારી છે. અને આ જ વસ્તુને હવે વ્યષ્ટિના સ્તરે લઈ આવી શકાય. પેલું મેં સમષ્ટિની વાત કરી, માયાને એમાંથી બનેલું જગતની રીત. સમષ્ટિને બદલે વ્યષ્ટિમાં પણ કહી શકાય કે તમે પ્રકૃતિ વિકૃતિથી ભિન્ન છો. વ્યષ્ટિના સ્તરે એટલે પ્રકૃતિ એટલે કારણ શરીર, ત્યાં પેલું માયા લીધું સમષ્ટિમાં, અહીંયા કારણ શરીર, ત્યાં પછી એમાંથી બનેલું આ બધું જગત, આખું સ્થૂળ અને સૂક્ષ્મ જગત એની વાત કરી. અહીંયા એને બદલે સૂક્ષ્મ શરીર અને કારણ સ્થૂળ શરીર લેવાનું, એને વિકૃતિ કહેવાય. ત્યાં સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચ લીધું કાર્યના માટે, વિકૃતિ માટે, અને પ્રકૃતિ માટે ત્યાં આપણે માયા કહ્યું. અહીંયા વ્યષ્ટિના સ્તરે પ્રકૃતિ એટલે કારણ શરીર અને વિકૃતિ એટલે સૂક્ષ્મ અને સ્થૂળ શરીર એમાંથી જ આવે છે, એનું જ રૂપાંતર છે. કારણ શરીર એટલે તો કહ્યું એને, કારણ છે માટે જ સૂક્ષ્મ અને સ્થૂળનું. એટલે વાસ્તવની અંદર પણ સમજી, તમે તો કહેતા હતા કે એ માયામાંથી જ બધા સૂક્ષ્મ અભૂતો, એમાંથી સૂક્ષ્મ શરીર બને છે, અને હવે પાછું વ્યષ્ટિ શરીરમાં આવ્યું ત્યારે તમે માયાને બદલે કારણ શરીર કહો છો, અને કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીર આવ્યું એમ કહો છો. એ વસ્તુ બધી બરાબર, પણ કારણ શરીરમાંથી અમુક જ પ્રકારનું સૂક્ષ્મ શરીર આવ્યું ને, એ વસ્તુ જવાબદાર છે. મૂળ માયા જે છે એમાંથી પંચ સૂક્ષ્મ મહાભૂતો, એમાંથી તો બધા એક સરખા સૂક્ષ્મ શરીરો બનવા જોઈએ ને, એક સરખા જ બનવા જોઈએ ને. એક માયામાંથી સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ મહાભૂતો આવે તો એ સૂક્ષ્મ મહાભૂતોમાંથી એક સરખા બધા સૂક્ષ્મ શરીરો બનવા જોઈએ, પણ એવું તો છે નહીં. મનુષ્યનું સૂક્ષ્મ શરીર જુદા પ્રકારનું છે, મચ્છરનું સૂક્ષ્મ શરીર જુદા પ્રકારનું છે.
કોઈનામાં જોવાની શક્તિ વધારે હોય છે, કોઈનામાં સૂંઘવાની શક્તિ વધારે હોય છે કૂતરાઓ વગેરેમાં, કોઈનામાં દોડવાની શક્તિ વધારે હોય છે ચિત્તો વગેરે કોઈ, અને આપણામાં તો પાછું આપણું તો મન તો કેવું છે એકદમ વિકસિત, અને આપણે તો પાછું બહુ બધું આપણી વાણી વાગિન્દ્રિય છે, આપણી સૂક્ષ્મ શરીર વાગિન્દ્રિય એ તો બહુ સ્પષ્ટ રીતે બધું અભિવ્યક્ત કરી શકે છે. પ્રાણીઓમાં આપણા કાકા છે પહેલાં, એ કાકા સિવાય બીજું બિચારાને કંઈ આવડતું જ નથી, કાગડો કા 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 કંઈ પણ, એને કાગડીને કશું કહેવું હોય તો એ કા કા કા, અને બીજા કાગડાને કંઈ કહેવું હોય તો કા કા કા. ઇન શોર્ટ સૂક્ષ્મ શરીર તો ભિન્ન જ છે, એટલે પછી શું જવાબદાર? જો એમાં એક જ માયાના સૂક્ષ્મ મહાભૂતોમાંથી સૂક્ષ્મ શરીર બનતા હોય બધા એક સરખા હોવા જોઈએ, પણ એક સરખા નથી. માટે આપણે કહીએ છીએ ભાઈ સૂક્ષ્મ શરીરની વિલક્ષણતા જે છે એ આ કારણ શરીરને કારણે છે, એટલે એ કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીર આવ્યું, એટલે એ કર્મોને આધારે કારણ શરીર, એટલે કર્મોને વાસના અને અવિદ્યા એ એ કારણ શરીર એ વાસ્તવની અંદર એ જવાબદાર છે. અને છેવટે પાછી કારણ શરીરને માયાનો ભેદ પાડવાની જરૂર નથી, આપણે તો બહુ મોટી ચર્ચા ઓલરેડી કરીને ગયા છીએ, હે ને? મેં કહ્યું હતું કારણ શરીરને અને માયાને, આચાર્યએ જ્યારે કારણ શરીરની વાત કરવાની હતી ત્યારે એમણે સીધી માયાની વાત કરી, જો તમને યાદ હોય તો. આપણે પહેલાં જોઈ ગયા સ્થૂળ શરીરની એમણે વાત કરી, અનાત્માની વાત કરી અહીંયા વિવેક ચૂડામણીમાં, અનાત્મા શું ને આત્મા શું, ત્યારે અનાત્માની વાત કરી ત્યારે કહ્યું કે આ સ્થૂળ શરીર અનાત્મા કહેવાય, પછી સ્થૂળ શરીર વિશે થોડું વાત કરી, આ સૂક્ષ્મ શરીર પણ અનાત્મા છે, અને પછી કારણ શરીરની વાત આવી ત્યારે સીધી માયાની જ વાત કરી, અનાદિ અવિદ્યા માયા અને આમ તે એ જોઈ ગયા આપણે. એટલે એવો ભેદ ના પડે, કેમ કેમ હવે ભેદ નહીં પાડવાનો? ભેદ એટલા માટે ના પડાય કે અવ્યક્ત વસ્તુ જે છે એમાં કેવી રીતે ભેદ પાડશો તમે? વ્યષ્ટિ અને સમષ્ટિનો ભેદ કેવી રીતે પાડો? વસ્તુ અવ્યક્ત છે ત્યારે એક જ જણાય ને. માટે એટલે ઘણી અવિદ્યા જે છે એને માયાના રૂપમાં કહીએ, માયાને આપણે અવિદ્યાના રૂપમાં કહીએ, પરંતુ એ માયાને અંતર્ગત જ આ બધા કારણ શરીરો. અને માટે એ સૂક્ષ્મ શરીર જે છે એ વિશેષ પ્રકારનું સૂક્ષ્મ શરીર એ આ વ્યષ્ટિ, વ્યષ્ટિ માયા, વ્યષ્ટિ અવિદ્યા જેને આપણે અહીંયા વ્યષ્ટિના સ્તરે અવિદ્યા કહી, અવિદ્યા ઉપાધિને કારણે અને પછી આ કર્મ વાસનાને કારણે, અવિદ્યાને કારણે જ કર્મ હોય, અવિદ્યાને કારણે જ વાસના હોય, બધો ભંડાર. અવિદ્યાને કારણે કર્મ કેવી રીતે? આ તો ઘણી સરળ વસ્તુ છે, અવિદ્યાને કારણે જ તો પછી વાસ્તવમાં એ બ્રહ્મ પોતાને કરતા કે તાદાત્મ્ય સૂક્ષ્મ શરીર વગેરે સાથે કરતા કે કરતાને ભોગતા કે કરતાને કારણે કર્મ વગેરે કરે, અને કર્મ કરે ત્યારે જ વાસ્તવમાં કર્મફળ તો ઉત્પન્ન કરી જ રહ્યો છે ભવિષ્યમાં અનુભવવા માટે ભોગતા તરીકે, સાથે સાથે કર્મ કરવાને કારણે બીજું ઉત્પન્ન થાય છે વાસના, અને પાછું એટલું જ નહીં કર્મની વાસના, અને ભોગવે વસ્તુ ત્યારે પાછી નવી વાસના ઉત્પન્ન. હા આ વસ્તુ બહુ સરસ છે, હું ખરેખર આ વસ્તુ ખરેખર બહુ સરસ છે. એટલે વાસનાઓ, એ બધી વાસનાઓ જે છે મનમાં આવી ખરી, અંતઃકરણમાં ઉત્પન્ન થઈ, પણ પછી પાછું બીજો અનુભવ થયો, ત્રીજો અનુભવ થયો, એટલે પહેલીની જે વાસનાઓ હતી બધી પછી દબાતી ગઈ, એ દબાવતી ગઈ અને આમ કારણ શરીર અવ્યક્ત થતી ગઈ. વળી પાછું એવી પરિસ્થિતિ આવે ને, એવી જે પરિસ્થિતિમાં તમે અનુભવ કરેલો, જેવો અનુભવ કરેલો એવો ફરી અનુભવ થાય ત્યારે પેલી વાસના બહાર આવે. હા આ વસ્તુ તો એ વખતે મેં બરાબર હા ચાખી હતી, બરાબર હતી, હા સરસ બરાબર છે, આ વસ્તુ પહેલાં મેં ખાધી છે, આમ તેમ ફલાણું ઢીકળું બધું બધું બહાર આવે. ઇન શોર્ટ આમ આપ જવાબદાર બને વિશેષ પ્રકારના સૂક્ષ્મ શરીર માટે કર્મ વાસના અને મૂળ એની રહેલું અવિદ્યા, એને આપણે કારણ શરીર કહીએ. એટલે વિશેષ સૂક્ષ્મ શરીર, વિશેષ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીરો એક સરખા હોય ને પછી એમાંથી પંચીકરણ થઈને સ્થૂળ શરીરો એક સરખા જ બનવા જોઈએ, એવું તો કશું છે જ નહીં. સૂક્ષ્મ મહાભૂતોનું પંચીકરણ થઈને એક સરખા સ્થૂળ શરીરો હોવા જોઈએ, એવું તો કંઈ છે નહીં. બે કહેવાતા મનુષ્યો વચ્ચે જ બે સ્થૂળ શરીરમાં કેટલો બધો ભેદ છે જુઓ. એટલે આ ભેદ પડે છે સૂક્ષ્મ અને સ્થૂળ શરીરોનો, એને માટે જે જવાબદાર છે એને કારણ શરીર કહેવાય.
સમજી ગયા? એટલે આ મૂળ માયાના અંતર્ગત સૂક્ષ્મ આભૂતો ને એ જ ઉપાદાન છે ને, એનાથી સૂક્ષ્મ શરીરો બને ને એમાંથી જ પછી પંચીકરણથી સ્થૂળ મહાભૂતો ને સ્થૂળ પ્રપંચ આવે ને બધું બરાબર. પણ એમાં જે ભેદ દેખાય છે તમને સૂક્ષ્મ શરીરોનો કારણ અને સ્થૂળ શરીરોનો, એ બધા ભેદ માટે જે જવાબદાર છે, જે કારણ છે, વિશેષ પ્રકારનું સ્થૂળ શરીર, વિશેષ પ્રકારનું સૂક્ષ્મ શરીર, એ વાસ્તવમાં એનું કારણ જે છે આ કારણ શરીર. એનીવે, એટલે અહીંયા કહ્યું પ્રકૃતિ વિકૃતિ ભિન્ન એટલે વૃષ્ટિના સ્તરે પ્રકૃતિ એટલે કારણ શરીર અને વિકૃતિ એટલે એનો જે વિકાર કર્મને વાસનાને અનુરૂપ વિશેષ સ્થૂળ સૂક્ષ્મ શરીરો, એ વાસ્તવની અંદર વિકૃતિ કહેવાય. એટલે આત્મા પ્રકૃતિ વિકૃતિ ભિન્ન એટલે આ ત્રણેય શરીરોથી વિલક્ષણ છે. આત્માનાત્મા વિવેક ચાલી રહ્યો છે ને, એટલે પ્રકૃતિ અને વિકૃતિ બંનેથી વિલક્ષણ. હા, એટલે આપણે અહીંયા બધું આ વસ્તુ તમે સમજી શકો છો, વિજ્ઞાન કરતાં ક્યાં જુદા પડી ગયા. વિજ્ઞાન તો વાસ્તવની અંદર આ બધું કે બધું આવ્યું છે છેવટે શક્તિમાંથી, શક્તિમાં શક્તિનું રૂપાંતર ને આ અંતે. આપણે કહીએ છીએ વાસ્તવની અંદર આત્માને આ કાર્ય કે કારણ, શક્તિ કે આ મેટર, દ્રવ્ય બધા મહાભૂતો આપણે જેને કહીએ છીએ, એની સાથે કોઈ સંબંધ જ નથી. આ બધો ખેલ છે, તો ખાલી આ રીતે આ શક્તિના સ્તરે કે કાર્યકારણના સ્તરે કે પ્રકૃતિ વિકૃતિના સ્તરે થઈ રહ્યું છે. આત્મા પ્રકૃતિ વિકૃતિ ભિન્ન. પછી શું કહે છે આગળ, શુદ્ધ બોધ સ્વભાવ. શુદ્ધ બોધ, બોધ એટલે ચૈતન્ય, કોન્શિયસનેસ. શુદ્ધ બોધ સ્વભાવ, આત્મા જે છે એનો સ્વભાવ કેવો છે? શુદ્ધ બોધ, શુદ્ધ ચૈતન્ય, આ મારું સ્વરૂપ છે. આવી સ્પષ્ટતા આવી કે હું કેવળ શુદ્ધ ચૈતન્ય છું અને સ્પષ્ટતા ન જવી એનું નામ જ્ઞાન નિષ્ઠા છે. જ્ઞાન નિષ્ઠા બીજું કશું નથી, અર્થાત અહંકારનું મિથ્યાપણું સાબિત થઈ ગયું પૂર્ણપણે, અને હું શુદ્ધ ચૈતન્ય છું એ વસ્તુ હકીકત છે, સત્ય છે, એમ પ્રતિષ્ઠિત થયા એમ કે. એટલે મતલબ કે હવે હું અહંકાર છું એવી એની અનમનમાં સભાનતા, એવી પ્રકારની એની પેલી એ નથી, એવો ક્લેમ નથી. ચાલો એવું રાખીએ, એવો ક્લેમ નથી કરતો હવે, પતી ગયું. શુદ્ધ ચૈતન્ય છું, કેવળ ચૈતન્ય છું, કેવળ ચૈતન્ય છું. એટલે આ બીજું બધું શું છે કે હું કેવળ ચૈતન્ય છું, એટલે એનો અર્થ એવો થયો કે હું સર્વ કાંઈ છું, સર્વવ્યાપી છું, સર્વ કાંઈ છું, કારણ કે બધું એ જ છે, એવો કહેવાનો આશય છે. અર્થાત હું બ્રહ્મ છું, શુદ્ધ બોધ સ્વભાવ. અને એટલે પછી આ બધું કહ્યું એટલે વાસ્તવમાં જ્યારે તમે મતલબ કે આ શક્તિ એ નહીં ને પેલું શું દ્રવ્ય પણ નહીં ને, અને માટે શક્તિ ને દ્રવ્યની વાત આવે ત્યાર પછી પેલા એ શક્તિનું દ્રવ્યમાં રૂપાંતરના નિયમો, દ્રવ્યનું શક્તિના રૂપાંતરના નિયમો, અને એટલે હું આ બધા નિયમો જે લાગુ પડતા હોય દ્રવ્યોને, જગતના નિયમો, ચાલો જગતના બધા નિયમો છે, વિવિધ પ્રકારના નિયમો, એ નિયમોથી પર છું. અને શક્તિનું દ્રવ્યમાં રૂપાંતરને બધું કહેતા હોય ત્યારે જોડે જોડે આપણે સાથે સાથે દેશકાળ પણ એ અંતર્ગત જ ગણીએ છીએ. અને માટે આ નિયમોથી સર્વ જગતના સર્વ નિયમોથી હું વિલક્ષણ છું, અતીત છું એવું કહેવાય, અથવા દેશથી પણ અતીત છું, કાળથી પણ અતીત છું એવું કહેવાય. અર્થાત વિજ્ઞાનના સર્વ નિયમોથી અતીત છું, વિજ્ઞાનની કોઈ શાખાને અંતર્ગત હું અભ્યાસનો વિષય ન બની શકું એવો કહેવાનો આશય છે. વિજ્ઞાન તો નિયમોનો જ અભ્યાસ કરે, જગતના નિયમો, દેશકાળનો પણ અભ્યાસ કરે છે, એ બધું કરે છે લોકો. તમે ફ્યુચરમાં જઈ શકો ને એ બધું છે, તમે એ બધું એવી વસ્તુ છે. અત્યારે તમે ફ્યુચર, ભવિષ્યની ભવિષ્ય, ફ્યુચર ટાઈમ કે સમથિંગ એવું કહે છે એ લોકોએ, એ બધું બહુ વિચાર્યું છે એ લોકોએ. તમે અમુક ગતિએ તમે ટ્રાવેલ કરો તો તમે ભવિષ્યમાં પહોંચી જાઓ, બહુ ગજબની વસ્તુ છે, તમ બહુ રોમાંચ થાય એવી વસ્તુ છે. અતીતમાં જઈ ના શકો પણ અતીતનો અનુભવ કરી શકો એવું બધું કહેતા હોય છે. પણ બહુ સાયન્સ વૈજ્ઞાનિકોએ બહુ સુંદર શોધ્યું છે બધું,
એ કહે છે કે જો તમે આપણો આ પ્રકાશ જે છે જેની ગતિ લગભગ 186,000 માઇલ, એવું કોઈ વાહન તમારી પાસે હોય કે જે 186,000 માઇલની સ્પીડે જઈ શકતું હોય, તો તમે એમાં બેસીને જાઓ તો તમે એનું કેલ્ક્યુલેશન છે કે તમે અમુક વર્ષ પછીની ઘટના અત્યારે જ જોઈ શકો. આવું અમુક વર્ષ પછી જે થવાનું હોય, એટલે તમે આજે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, બહુ ગજબ છે આ વસ્તુ, રોમાંચ છે બધું, પણ આ જડ જગતના અંતર્ગત છે. પણ એની વે એટલે વાસ્તવની અંદર એમ કે તમે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, ચિંતા તો હોય ને, 2 વર્ષ પછી કઈ શું સ્થિતિ હશે આ બધા શેરની, તમારે જાણવું હોય તો તમારી પાસે એક વાહન તમારા પોર્ચમાં ઉભેરું હોવું જોઈએ કે જેની ગતિ 186,000 માઇલની હોય, અને તમે એમાં બેસીને ટ્રાવેલ કરો તો તમે 2 વર્ષ પછી તમારા જગતની સ્થિતિ, એટલે આવે એમાં તમારા સ્ટોક માર્કેટની સ્થિતિ પણ તમને ખબર પડે કઈ કઈ સ્થિતિ છે. વિચારો તમે, ઉંમર વગેરેમાં પણ ફેર પડી જાય ને, બધું બહુ બહુ બધી વસ્તુ છે એની એ. પણ છે બધું બહુ આમ રોમાંચ, પણ બધું આ જડ જગતના અંતર્ગત. અને આ પ્રકૃતિ વિકૃતિ ભિન્ન, તમે પોતે સ્વભાવથી સાયન્સનો વિષય ન બની શકો, વિજ્ઞાનનો વિષય, સંશોધનનો વિષય, ચૈતન્ય ના એ ન બની શકો. જગતના નિયમો, જગત એમાં ઇન્ક્લુડિંગ દેશ કાળ બધું, અને એ વસ્તુ જ સિદ્ધ કરે છે કે કાળ પણ સાપેક્ષિક છે. અમે જે વસ્તુ કહી 2 વર્ષ પછીની ઘટના અત્યારે જોઈ શકો, મતલબ કાળ સાપેક્ષિક છે. એ લોકો પેલા દ્રવ્યને પણ વાત કરતા હોય છે, તમે બ્લેક હોલની પાસે તો કોઈ રહી જ ના શકે, પણ બ્લેક હોલ પાસે રહો તો એ તો તમને કંઈક કેટલા વર્ષ પછીની ઘટનાઓ કે અત્યારથી દેખાય ને બધું, એ બતાવે છે કે આ સમય જે છે એ સાપેક્ષિક વસ્તુ છે. એ તો સિદ્ધ કરી દીધું ન્યૂટનને, એવું કહ્યું કે સમય તો નિરપેક્ષ છે, સમયની અપેક્ષાએ જ બધું ચાલે છે જગત, સમય નિરપેક્ષ છે. નિરપેક્ષ એટલે એબ્સોલ્યુટ સત્ય છે. તો આઇન્સ્ટાઈન આવ્યા અને એમણે કહ્યું કે ના ના, એ વસ્તુ સાચી નથી. એમણે કહ્યું કે આ સમય પણ સાપેક્ષિક વસ્તુ છે, જે આપણે વેદની અંદર પહેલેથી જ કહી બેઠા છીએ. એની આપણે તો સરળ છે, આપણે આટલું બધું એ લોકો જેવું મોટું મોટું કશું કહેવાની જરૂર નથી. આપણું તો આપણે કહીએ કે ભાઈ જો જાગ્રતનો કાળે તમારી જે સમયની સભાનતા છે, ઘટનાઓ જે ઘટનાઓ જે સમયમાં બને છે, એ જ ઘટનાઓ સ્વપ્નવસ્થાની અંદર એના કરતાં ઓછા સમયમાં બની જાય છે. માટે સમય નામની એબ્સોલ્યુટ વસ્તુ નથી. અને સમય પાછું એ તો ખરો, તો સ્વામીજી સમય તો હાજર તો ખરો જ ને, સમય બદલાઈ ગયો પણ સમય તો હાજર ખરો. અરે સમયનો પણ જાણે અભાવ થઈ ગયો, આપણે જતા રહીએ પેલી સુષુપ્તિમાં ત્યારે સમયની તો કોઈ સભાનતા હોતી જ નથી. તમે હોવ છો પણ સમય નથી હોતો, કેવી મોટી વસ્તુ છે. આ તો લોકો એને પણ આ ગંભીરતાથી આ લોકો નથી લેતા, પરંતુ આ વસ્તુ આપણે કહીએ છીએ. એટલે આ રીતે જે વસ્તુમાં બદલાવ આવે, વિકાર આવતી હોય કે અવરજવર થતી હોય, એ મિથ્યા છે. બસ આ આ સિદ્ધાંતને પડકારવો જરા અઘરો છે એ લોકો માટે, આપણે આટલું કહીએ છીએ. જે એ લોકો સમયને આ રીતે રિલેટિવ કે એને માટે જગતનો ભાગ કે જેમ જગત બદલાય એવી રીતે જ સમય બદલાય છે બધું. પણ છેવટે આપણું તો આટલું કહેવાય છે, જે અવરજવર કરે અને જેમાં બદલાવ આવે એ વસ્તુ સત્ય નહીં. સત્ય એટલે ત્રણેય કાળની અંદર જેમાં બદલાવ ના આવે, અથવા ત્રણેય કાળ દ્વારા પણ જેનો નિષેધ ન થઈ શકે, ત્રણેય કાળની અંદર પણ જેનો નિષેધ ન થઈ શકે એ સત્ય છે. ત્રિકાલેપી તિષ્ઠતી ઇતિ સત. આ વસ્તુ વૈજ્ઞાનિકો જે આપણે આ વ્યાખ્યા કરે છે એને એ લોકો નથી પડકારી શકતા. એટલે આપણો સત્ય મિથ્યાનો વિભાગ જે છે બહુ સ્પષ્ટ છે. અને એ દ્રષ્ટિએ જ્યારે એ લોકો જગત, એ લોકો તો જગતમાં નજર નાખે પછી આવી વ્યાખ્યા કરી, એટલે જગતની કઈ વસ્તુ એવી છે જે ત્રણેય કાળમાં ન બદલાય. અરે પણ જગત જ કાળની અપેક્ષા એ છે, અને કાળ પોતે પણ સાપેક્ષિક છે, દેશ એ સાપેક્ષિક છે. એવા સંજોગોમાં તમે જગતમાં નજર નાખો તો આ સત્ય વસ્તુ દેખાવાની જ નથી. એટલે વિજ્ઞાનને અંતર્ગત એ વસ્તુ બનતી જ નથી. વિજ્ઞાનનો સંશોધનનો વિષય આ આત્મા બની શકતો જ નથી, કારણ કે સમગ્ર જગત આપણે મિથ્યા કેટેગરીમાં કહીએ છીએ અને આત્માને સત્ય કહીએ છીએ. અને એ સ્પષ્ટ કહી દીધું, પ્રકૃતિ વિકૃતિ ભિન્ન, પ્રકૃતિને વિકૃતિથી વિલક્ષણ છે. એટલે આ કાર્ય જગત કે કારણ જગત, એમની દ્રષ્ટિએ મેટર કે એનર્જી એનાથી વિલક્ષણ જ છે. એની પણ એ લોકો બિચારા પ્રયત્ન કરે છે આને શોધવા માટે કે આ શું છે, આ ચૈતન્ય વસ્તુ છે શું, ચેતનતા શું વસ્તુ છે, એ લોકો પ્રયત્ન કરે છે.
એટલે બિચારા બ્રેઇન પાસે જાય ને, બ્રેઇનને પેલું એક્ટિવ જુએ ને એ બધું, એટલે એમને સાહેબ જુઓ બ્રેઇન ચેતન છે, અમે આ ચેતનાને પકડી, અરે પણ એ ચિદાભાસ છે, એ એક અભિવ્યક્ત થયેલું ચૈતન્ય, ચૈતન્યની એ વિષય જ્ઞાનનો ન બની શકે, એ તો અભિવ્યક્ત થયું અંતઃકરણમાં. એ લોકો બ્રેઇન કહે ને, એ લોકો અંતઃકરણ નામની વસ્તુ સ્વીકારે નહીં, કારણ કે સૂક્ષ્મ શરીરનો એ લોકો નથી સ્વીકાર કરતા, પરંતુ બ્રેઇન એટલે સ્થૂળ બ્રેઇન છે, એમાં અમુક પ્રકારની ગતિવિધિઓ થતી હોય ને એને એ લોકો પહેલાં મોનિટર પર પહેલાં સાથે કનેક્ટ કરીને જુઓ, અને આ ચેતનાને અમે પકડી લીધી. એમાં હજુ તો બહુ બધી માથાકૂટો છે, એ લોકોમાં એ બધા વિવાદો છે બધા, પરંતુ એ કદાચ વાતો કરે સમજો ચેતનાની, તો પણ એ ચિદાભાસ ચૈતન્ય તો જે તો ચેત એ ચિદાભાસની કેમ વાત કરી છે, કે અભિવ્યક્ત થયું ને અંતઃકરણમાં, અને અંતઃકરણનું સ્થાન બ્રેઇન ગણ્યું ને એને કારણે. આપણે અંતઃકરણનું સ્થાન હૃદય કહીએ છીએ, પણ ચાલો બ્રેઇન, એટલે બ્રેઇન પેલું એક્ટિવ જણાય, ડેડ બ્રેઇન નથી, એક્ટિવ આમ લાઈવ લાઈવ બ્રેઇન બસ, એટલે એને પછી એ લોકો માપે ને એવું બધું. એનીવે એટલે અહીંયા કહે છે સદસદ ઇદમ અશેષમ ભાસયન, હવે આગળ આપણી વાત ચાલે છે આ બધી, આ યાદ રાખવાનું, મારી વાત કરે છે શાસ્ત્ર, બ્રહ્મની વાત નહીં, બ્રહ્મશાસ્ત્રનો વિષય નથી, બ્રહ્મ અને અહમ વચ્ચેનું ઐક્ય અર્થાત હું બ્રહ્મ છું એનું પ્રતિપાદન કરે છે, અર્થાત મારી જ વાત ચાલે છે. સદસદ ઇદમ અશેષમ ભાસયન, સત અસત બધી જ વસ્તુને અશેષમ, અશેષમ એટલે ટોટલી પૂરેપૂરું, શેષ એટલે બાકી, અશેષમ એટલે સંપૂર્ણપણે, સદસતને ભાસિત કરે છે, અર્થાત વાસ્તવની અંદર સત અને અસત એટલે આ જગત, જગતને અહીંયા સત અસતના રૂપ, આપણે પેલું સત એટલે અહીંયા સમજ સચ્ચિદાનંદવાળું સત કહે છે, તો એ તો એ સતને આત્મભાષિત કરે છે, તો આત્મા કરતાં જુદું છે સત, તમે તો આત્માને સચ્ચિદાન કર, ના ના એ સત નહીં લેવાનું ભાઈ, અહીંયા સતનો અર્થ છે જે જે સત એટલે હોવું, અર્થાત જે સ્થૂળ હોય એ જણાય ને આપણને, સ્થૂળ જ્ઞાનનો વિષય બને છે, માટે આપણે કહીએ કે હા છે પૃથ્વી, આપણે કહીએ કે છે વાયુ, આમને સ્પર્શ થાય છે એટલે હોવો જ જોઈએ ને સ્વામીજી, અથવા આપણે શ્વાસ ઉચ્છ્વાસ લઈએ છીએ માટે હોવો જ જોઈએ ને, પણ દેખાતો નથી ને એવી વસ્તુ છે, એટલે આપણે ત્રણ જે છે મહાભૂતો જેનો આપણે અનુભવ કરીએ છીએ માટે છેમ નક્કી કરીએ છીએ માટે એને સત કહે છે, કયા અગ્નિ જળ અને પૃથ્વી, અને એને સત ગયા અને અસત એટલે જે વાસ્તવમાં અનુભવનો વિષય નથી બનતા, એટલે સૂક્ષ્મ એ પ્રકારનું, સૂક્ષ્મ તો નહીં પણ એટલે સ્થૂળ જ, સ્થૂળ મહાભૂતો પણ જે આપણને દેખી નથી શકતા, એટલે વાસ્તવની અંદર એટલે આમ આપણે આ જે આ દ્રવ્ય મેટર એને જ સદસતમાં વિશે અહીંયા વહેંચે છે, એને ભાસયન ભાષિત કરનારું, અર્થાત મૂર્ત અને અમૂર્ત, આ સદસત અને એને મૂર્ત અમૂર્ત આ બધું શાસ્ત્રમાં કહ્યું છે, માટે આચાર્ય યુઝ કરે છે, નહીં તો ના વપરાય. જ્યારે આચાર્યએ આ વિવેક ચૂડામણી રચના કરીને જ્યારે આ જગત માટે સદસત કહ્યું, ત્યારે એક બાજુ સચ્ચિદાનંદને સત કહો એટલે એમાં રહેલું સત એટલે કે આત્મા સત છે, સદૈવ સુમેદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ, આ સમગ્ર જગત એની ઉત્પત્તિ કહેવા પહેલાં માત્ર સત જ હતું ને એ સત જ સત્ય છે અને એ જ તું છું તત્વમસી, એ જ સત તું છું, એટલે અને અહીંયા પાછું સદસત આવ્યું ત્યારે કેમ થાય કે આ તો અનાત્માની વાત ચાલે છે અત્યારે, તો અહીંયા તો એને ભાષિત કરનારો આત્મા છે, તો થાય કે આ આચાર્ય આવું ગૂંચવાડો ઉત્પન્ન ન કરવો છે, પણ આચાર્ય બૃહદારણ્યક ઉપનિષદની વાત કરે છે, એમાં 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 સત અસતની વાત આવે છે, દ્વેભાવ બ્રહ્મણો રૂપે મૂર્તંચ અમૂર્તંચ મર્ત્યંચ અમર્ત્યંચ સચ્ચ ત્યચ્ચ, ત્યાં આવે છે, અને ત્યાં કે અસતને મૂર્ત, મૂર્ત એટલે મેં તમને કહ્યું પ્રમાણે જે વાસ્તવમાં સ્થૂળ જેનો અનુભવ થાય છે માટે છે એવું પણ લાગે, અમૂર્ત એટલે આ પ્રકારના સૂક્ષ્મની પરંતુ જેનો અનુભવ ન થાય સ્થૂળના રૂપમાં એવા, અને છે આકાશવાયુ, એટલે દ્વેભાવ બ્રહ્મણો રૂપે મૂર્ત અમૂર્ત અથવા સત અને ત્યાં ત્યત કહ્યું એટલે સત અસત, ત્યત એટલે અસત, અર્થાત આવા કે જેનો અનુભવ સ્થૂળ રૂપમાં ન થાય, છે સ્થૂળ પણ અનુભવ ન થાય, છે જ ને વાયરસનું સ્થૂળ શરીર છે પણ ક્યાં અનુભવ થાય છે, એ તો પછી આપણે પહેલાંની અંદર જોઈએ ને ખબર પડે આપણને, બાકી આમ સામાન્યમાં અનુભવ થતો નથી.
અને આ તો ચાલો એ તો વાત થઈ, એટલે એ તો સમષ્ટિની વાત થઈ, મહાભૂતો તમે લઈ આવ્યા, સ્થૂળ મહાભૂતો એટલે તો તમે સમષ્ટિની વાત કરો છો, પણ વ્યષ્ટિના સ્તરે શું? તો વ્યષ્ટિના સ્તરે સ્થૂળ શરીર જે છે એ વાસ્તવમાં એને મૂર્ત કહેવાય અથવા સત કહેવાય, અને સૂક્ષ્મ અને કારણ શરીર છે એને આપણે અમૂર્ત કહીએ અથવા તો અસત કહીએ. એટલે કારણ કે સૂક્ષ્મ શરીર જે છે એ પણ વાસ્તવમાં અનુભવનો વિષય નથી બનતો, અનુભવનો વિષય નથી બનતો. એટલે આ રીતે પ્રત્યેક ઇન્દ્રિય જે છે એ ઇન્દ્રિયનું આપણે આમ દર્શન નથી કરી શકતા, પ્રત્યેક ઇન્દ્રિય અતિન્દ્રિય જ છે. આંખ જે બધું જોવાનું કાર્ય કરે છે એ આંખને જોઈ ન શકાતી, જે જોઈએ છીએ તો આપેલો ગોલક જોઈએ છે આપણે. આંખ ક્યારેય દર્શનનો વિષય નથી બનતી. શ્રોત્રેન્દ્રિય જે છે એને સાંભળી ન શકાય, સમજાય છે? શ્રોત્રેન્દ્રિય દ્વારા બધા શબ્દો સંભળાય, પણ એ ઇન્દ્રિય જે છે શ્રોત્રેન્દ્રિય દેખાય નહીં. ચાલો સાંભળાય નહીં એવું બોલ જવા દઈએ, શ્રોત્રેન્દ્રિયમાં જોવી જ સમજી, તમારો કાન લાવો. શ્રોત્રેન્દ્રિય ના દેખાય, જેનું દર્શન થાય છે એ સ્થૂળ ઇયર ડ્રમ, પેલો શું કહે છે આ લોકો અંદર રહીને, એટલે બધું અંદર જે જુએ આ લોકો એ બધી સ્થૂળ વસ્તુઓ છે. એટલે પ્રત્યેક ઇન્દ્રિય અતિન્દ્રિય છે. બ્રેઇનના દર્શન થાય, હૃદયના દર્શન થાય, સ્થૂળ શરીર છે તો, પણ એમાં જે ઇન્દ્રિય નિવાસ કરી રહી છે બિચારી છે ને ભાઈ મહા બહુ જબરી, એટલે વાસ્તવમાં એ જે છે ઇન્દ્રિય એટલે આ શક્તિ, ઇન્દ્રિય એટલે પાવર. આની આ સ્થૂળ ગોલક જે છે એની અંદર જે શક્તિ છે જોવાની એ ઇન્દ્રિય છે, સૂક્ષ્મ શરીર, એને સૂક્ષ્મ શરીર કહેવાય. એ શક્તિના દર્શન ન થાય એટલે આ સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, એનું કારણ અવ્યક્ત એ તો કેવું ગણવું જોઈએ? અસત કે અમૂર્ત ગણવું જોઈએ. જ્યારે સ્થૂળ શરીર જે છે એ મૂર્ત ગણાય કે એને સત કહેવાય. એટલે મૂર્ત અને અમૂર્ત, સત અને અસત બંનેને પૂર્ણપણે, પૂર્ણપણે એટલે શું કે આ શરીરો ગણો સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર સત અસત, અથવા સ્થૂળ સૂક્ષ્મ કારણ પ્રપંચ જે પેલા મૂર્ત અને અમૂર્ત મહાભૂતોમાંથી બનેલું છે, એ બધાને અશેષપણે ભાસિત કરનાર. આ તો ગજબની લાઇટ લાગે છે, ગજબની લાઇટ કહેવાય સ્વામીજી. અમને તો એમ કે આ સ્થૂળ શરીરને, આ સ્થૂળ જગત અને સ્થૂળ શરીર એને ભાસિત કરનાર આ સૂર્યને અમે તો બહુ મોટો ગણતા હતા. આ તો એ સ્થૂળની અંદર રહેલું પેલું સૂક્ષ્મ પ્રપંચ જે છે અને એની અંદર રહેલું કારણ પ્રપંચ માયા, અને એવી રીતે અહીંયા સ્થૂળ શરીરની અંદર રહેલું સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એને પણ ભાસિત કરે છે, એટલે તો આ કેવી લાઇટ હશે, બહુ બહુ ગજબની લાઇટ હશે. પાછી અભૌતિક લાઇટ છે, યાદ રાખજો. હા, અત્યારે આપણે આ મહાભૂતોને ભાસિત કરનારની વાત કરીએ છીએ એટલે એ પોતે અભૌતિક છે, પણ આ ગજબની લાઇટ લાગે છે સ્વામીજી. આપણી લાઇટ તમે છો, તો પછી આ લાઇટ અને આ એ પ્રકાશિત કરે છે ને એ બધું કે એ કઈ રીતે એને સમજવાનું? સરળ, આ બધું તમારા જ્ઞાનનો વિષય બને છે એને જ ભાસિત થયું કહેવાય, પ્રકાશિત થાય કરવું અર્થાત એ બધું તમારા જ્ઞાનનો વિષય બને છે. ધેટ્સ ઇટ, જ્ઞાનનો વિષય બને છે. કેટલીક વસ્તુઓનું અનુમાન થાય છે, કેટલીક વસ્તુઓનું પ્રત્યક્ષ રીતે, પરંતુ છેવટે બધું જ્ઞાનનો વિષય બને છે. માયા કે આ આપણે સૂક્ષ્મ પ્રપંચ કે સ્થૂળ પ્રપંચ એવી રીતે કારણ શરીરનું પણ અનુમાન કરીએ છીએ, અને સૂક્ષ્મ શરીર અત્યારે હું અમારી આંખ જોઈ શકે છે, મત તો પછી શક્તિ હાજર છે જોવાની, ઇન્દ્રિય હાજર છે, અનુમાન કર્યું. જો વસ્તુ જોઈ શકતો હોઉં, તમે મને જોઈ શકો છો, તો પછી ઇન્દ્રિયનું અનુમાન કરી શકે, ઇન્દ્રિયનું પ્રત્યક્ષકરણ નથી થઈ શકતું, પરંતુ આ રીતે અનુમાન કરીએ છીએ આપણે. જ્યારે હું જોઈ શકું છું, સાંભળી શકું છું, તો આપણે કહીએ કે હા ઇન્દ્રિય હાજર છે એમ. એટલે છેવટે તમારા જ્ઞાનનો વિષય બને છે. ઇન શોર્ટ, તમને ઉપલબ્ધ જ્ઞાનના સાધનો પ્રમાણોથી જ્ઞાનનો વિષય બને છે એ પ્રકાશિત કર્યું એવું કહેવાય. એની પાછળ કોણ, કયો પ્રકાશ? ચૈતન્ય. ચૈતન્યને કારણે બધું જ્ઞાનનો વિષય બને છે એમ. એટલે ભાષિત થવું નો અર્થ તમે એવું ના વિચારતા કે કંઈક આમ જાણે કે
કોઈક એવી મોટી ટોર્ચ છે જે બધું અંધારું દૂર કરી દે છે, બધે છેકથી છેક જઈને બધું ભાષિત કરે છે. બધું જ્ઞાનનો વિષય બને છે, બધું જ્ઞેય છે, બધું જ્ઞેયની કેટેગરીમાં આવે છે. સદ અસત ઇદમ અશેષમ ભાષયન. અને વાસ્તવની અંદર એ પોતે કેવું છે, આ ભાષણ ત્યાંથી પ્રકાશિત કરે છે. અર્થાત મારી હાજરીને કારણે એટલે આપણે સ્વામીજી, હા પાછું આ એક વાત ફરી પાછી કહી દઉં, બધાને ભાષિત કરે છે એટલે બધાનું જ્ઞાનનો બધું એના જ્ઞાનનો વિષય બને છે. પણ એ પોતે જ્ઞાતા તો ખરો જ ને સ્વામીજી, આ બધું જ્ઞાનનો વિષય બને છે તો આ ચૈતન્ય જ્ઞાતા તો કહેવો જોઈએ ને. ના ભાઈ, આપણે હવે ચર્ચા થઈ ગયેલી છે કે આ બધું પ્રકાશિત કરે છે પણ તો છતાંય કોઈ કર્તૃત્વ નથી એનાનું. એટલે પેલું સાક્ષી લઈ આવવાનું પાછું. સાક્ષી એટલે શું? પણ અર્થાત મારી હાજરી માત્રથી, હું ચૈતન્યની હાજરી માત્રથી બધું ભાષિત થાય છે, બધું જણાય છે. હું કશો પ્રયત્ન નથી કરતો જ્ઞાનનો વિષય બનાવવાનો, બસ મારી હાજરી માત્રથી, ચૈતન્યની હાજરી માત્રથી સંભળાય છે, ચૈતન્યની હાજરી માત્રથી દર્શન થાય છે, ચૈતન્યની હાજરી માત્રથી નિર્ણય થાય છે, ચૈતન્યની હાજરી માત્રથી સંકલ્પ વિકલ્પ થાય છે, ચૈતન્યની હાજરી માત્રથી વસ્તુ ઉચકાય છે, ચૈતન્યની હાજરી માત્રથી ચલાય છે. ના સમજ, હું ચાલું છું આવું ના બોલો, હું ચાલું છું તો પછી તમે અહંકારના સ્તરે ઉતરી પડ્યા ફટાક કરતા. હું ચાલું છું, હું જોઉં છું, પણ તે વસ્તુ હકીકત જ છે ને? ના, એ હકીકત નથી. જ્યારે કહો કે હું ચાલું છું ત્યારે તમે કોની સાથે તાદાત્મ્ય કર્યું? સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય કર્યું. હા, તો પછી તમે હું ચાલનારો બની ગયો. હું જોનારો છું ત્યારે કોની સાથે તાદાત્મ્ય કર્યું? એની સાથે. હું તો માત્ર ચૈતન્ય સ્વરૂપ, સાક્ષી સ્વરૂપ છું, જેને કારણે બધી જ વસ્તુઓ ભાષિત થાય છે, બધી વસ્તુઓ જણાય છે. પણ એને બદલે હું એમ કહું, આ મારું વાસ્તવિક સ્વરૂપ હુંનું, એને બદલે હું કહું કે ના, હું જોનારો છું ત્યારે તમે અનાત્મા જે છે, ઇન્દ્રિય વગેરે છે, એને લંપ કર્યું તમારા અહમની અંદર. અહંકાર એટલે લંપિંગ, બે વસ્તુ જે વસ્તુઓ, અહંકાર એટલે ગૂંચવાળો, બે વસ્તુઓને ભેગી કરવી, એમ અહંકાર. અહંકાર નામની વસ્તુ નથી, અહંકાર એ છે ને એક મિક્સર છે, જે મિક્સર કદી બની શકે એવું નથી, એ મિક્સર છે. જેવી રીતે બરફ અને અગ્નિનું મિશ્રણ કરવાનો પ્રયત્ન કરો અને થઈ ના શકે, બેમાંથી એક હોય પણ બે ના હોઈ શકે, અગ્નિ હોય તો પછી બરફ ના રહી શકે અને બરફ હોય તો પછી અગ્નિ ના હોઈ શકે, એવું છે. એટલે અહંકાર મિશ્રણ છે, ચિત્ત જડ ગ્રંથિ. આવું બધા શબ્દ આપણા આચાર્ય વાપરે, ચિત્ત જડ ગ્રંથિ. ગ્રંથિ એટલે તાર, ગાંઠ. ગાંઠ એમ ગાંઠ, ગાંઠના ભાગમાં બે વસ્તુ હોય હોય ને, આપણે પેલા ગાંઠ પાડે ને લગ્નની અંદર, પેલા ફેરા ફેરા ફેરવતી વખતે પેલા બેને જે સાડી પહેરી હોય એના એક છેડો, અને પેલા ભાઈએ કંઈક પેલો ખેસ નાખ્યો હોય છેડો, ગાંઠ. અને એમને મેં ગાંઠ એટલે બે પેલા દોરા જે છે એને આપણે જોડીએ, એવી રીતે ચિત્ત જડની ગ્રંથિ. અને આવું થઈ શકે એવું જ નથી. ચિત્ત જડની ગ્રંથિ, ચિત્ત જડનું જોડાણ એ કેવળ એક કલ્પના છે. બરફ અને પેલું મેં કહ્યું ને અગ્નિનું મિશ્રણ કર્યું એના જેવું છે. કેવી રીતે કહી શકો તમે એ આ અહંકાર આવો છે? જુઓ, હું જોનારો તમે કહ્યું ત્યારે ખરેખર તમે કેવળ ચૈતન્ય છો. જોનારો ચેતન છે, હા છે ને, પણ પેલો જોનારો કયો એટલે તમે આંખને તો લખ્યા જ. હા, હું ચેતન છું આટલું બોલ્યા હોત તો આખું જુદી વસ્તુ હતી. ના ના ના, હું ચેતન નહીં, હું જોનારો છું. અને જોનારો કહો એટલે તારે ચેતન તો આવી જ ગયો, અનુભવ થયો. અનુભવ થયો ને, શેનો અનુભવ થયો? આ બધું રૂપરંગનો. જોનારો એટલે શું? રૂપરંગ, જ્ઞાન થવું. અનુભવ માટે જવાબદાર શું? ચેતન, ચૈતન્ય. એટલે એ તો અહમમાં રહેલો જ છે. હું જોનારો કહો ત્યારે અહમમાં એ આપોઆપ પેલું ચૈતન્ય તો રહેલું જ છે. પણ જોનારો કહીને તમે પેલી ઇન્દ્રિય જે છે, જે અનાત્મા છે,
સૂક્ષ્મ શરીર છે એને અંદર નાખી દીધી, આમ બે વસ્તુને જોડી. એટલે અહંકાર એ જોડાણ છે, જોનારો, ચાલનારો, ખાનારો, પીનારો, એની અંદર જે તે ઇન્દ્રિય વિચારનારો, તો પછી મનને લઈ આવે. હું ભૂખ્યો એટલે પેલા પ્રાણને લઈ આવે, હું મનુષ્ય કહ્યું એટલે સ્થૂળ શરીર અંદર, કાળો કહ્યું એટલે પછી આ લઈ, ગોરો ને આ ને તે ને ફલાણો ટીકણ, સારો ખોટો બધું પાછું મનના ભાવ, ક્રોધી આ પાછું મનના ભાવ. હું તો વાસ્તવની અંદર શુદ્ધ કેવળ ચૈતન્ય છું, મારી હાજરથી, હાજરી માત્રથી આ સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર કાર્ય કરે છે. તો કાર્ય કરે છે એટલે ખરેખર મારું ને એમના વચ્ચે કંઈક તો જોડાણ હોવું જોઈએ ને, કંઈક તો. એટલે એમ પેલી ઇલેક્ટ્રિસિટીની હાજરી હોય, પેલા માઇક્રોવેવમાં ને રેફ્રિજરેટરમાં ને બધે, કે પેલા બલ્બમાં, તો એ ઇલેક્ટ્રિસિટીનું આમ પેલા બલ્બ સાથે, ઇલેક્ટ્રિસિટીનું રેફ્રિજરેટર સાથે, ઇલેક્ટ્રિસિટીનું આપણા આપણી આ ઓવન, માઇક્રોવેવ વગેરે સાથે આમ જોડાણ તો થયું જ ને. એવી રીતે આત્માની હાજરી માત્રથી આ સ્થૂળ સૂક્ષ્મ શરીર બધા આમ પોતપોતાનું કાર્ય કરે, પોતપોતાની પ્રવૃત્તિ. તો એ આત્મા પેલી ઇલેક્ટ્રિસિટીની જેમ એની અંદર આમ 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 કંઈક તો વ્યાપેલો હોય જ ને. દ્રષ્ટાંતની મર્યાદા હોય છે એ સમજી લેવાનું, દ્રષ્ટાંતને આખું આખું બેસાડવાનું નહીં. અહીંયા અહીંયા ઇલેક્ટ ત્યાં જેમ ઇલેક્ટ્રિસિટી અને માઇક્રોવેવ પેલો ઇન્સ્ટ્રુમેન્ટ, કે ઇલેક્ટ્રિસિટી અને પંખો, કે ઇલેક્ટ્રિસિટીને અને આ પેલી આપણું રેફ્રિજરેટર, ઇલેક્ટ્રિસિટીને બલ્બ, એવી બે વસ્તુ જેવું છે એવું અહીંયા નહીં. ભલે ને ઇલેક્ટ્રિસિટી માટે આત્મા કહીએ અને પછી આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ માટે આ બધા સ્થૂળ સૂક્ષ્મ શરીર અને ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સરખાવીએ, પણ અહીંયા બે વસ્તુ નહીં ગણવાની. આટલું અમે પહેલાં જેટલું કહ્યું એટલું જ દ્રષ્ટાંત લેવાનું, પછી એનાથી આગળ નહીં વધવાનું. કારણ કે અહીંયા બે નથી છે, એટલે બધું એક છે. એ પેલું બધું માયા, સ્થૂળ સૂક્ષ્મ કારણ, સ્થૂળ સૂક્ષ્મ શરીર આવ્યા પહેલાં કારણમાંથી. એટલે વાસ્તવમાં સ્થૂળ સૂક્ષ્મ શરીરની પ્રવૃત્તિ જે છે એ પેલા કારણ શરીર જે છે એમાંથી આવી છે અને એને કારણે છે આ બધી પ્રવૃત્તિ. એટલે વાસ્તવની અંદર કારણ ત્રણેય શરીરો, મૂળ કારણ શરીર જે છે એ આત્માથી અભિન્ન, માયા આત્માથી અભિન્ન, કારણ શરીર આત્માથી અભિન્ન. અને કારણમાંથી જે આવે કાર્ય સ્થૂળ અને સૂક્ષ્મ શરીર એ પણ આત્માથી અભિન્ન. એટલે આત્માથી અભિન્ન એટલે પણ જોડાયેલા, પણ બે તો ખરા જ ને. ભલે સતત આમ જોડાયેલા જોડાયેલા ફરતા આ બધી આવી કલ્પના જ થતી હોય છે. સાચું કહું તમને, જ્યારે જ્યારે આચાર્યો આત્માની વાત કરે અને સ્થૂળ સૂક્ષ્મ અનાત્માની વાત કરે અને પછી આ બધું એનાથી નોન સેપરેટ અભિન્ન કે, એટલે આમ પેલું આમ માને કે જેમ પેલા બે દડાઓ જોડાયેલા હોય એમ, એવી રીતે આ આ બે આમ જોડાયેલા ફર્યા કરે છે બસ. ત્યારે પછી હું બીજું ઉદાહરણ લઈ આવું, કે તમે પેલું ઉદાહરણ રાખો મનમાં શું, કે જેવી રીતે તરંગ જે છે એ જળથી અભિન્ન રહીને કામ કરે છે બસ. એવી તરંગ અને જળ એ બે વસ્તુ તો નથી ત્યાં, બસ દેટ્સ ઓલ. એટલે આત્માને માયામાં આ જે છે વાસ્તવમાં અનાદિ છે, એ આત્માથી અભિન્ન છે. એ માયામાંથી જે જગત આવ્યું કે આપણા કારણ શરીરમાંથી જે આવ્યું સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર, એ બધું આ વાસ્તવમાં આત્માથી બ્રહ્મથી અભિન્ન છે. અને એ જેવી રીતે તરંગ જળથી અભિન્ન છે એવી રીતે છે. એટલે છેવટે બધું આત્મા જ છે, ખાલી આત્માનો દેખાવ છે આ બધો. માયા દ્વારા આત્માનો આ બધો દેખાવ જગત ગણો, સમષ્ટિના સ્તરે કે વ્યષ્ટિના સ્તરે આપણા શરીરો વગેરે. એટલે પછી છેવટે તો પાછું કેવું જ પડ્યા પડે કે સ્થૂળ શરીર આત્મા છે, સૂક્ષ્મ શરીર આત્મા છે, પણ આત્મા સ્થૂળ શરીર નથી, જળ તરંગ નથી. તરંગ જળ છે, જળ તરંગ નથી, ડેફિનેટલી નથી. તરંગપણું જતું રહે છે તો જળ તો હાજર જ છે. તરંગ જળ છે, જળ તરંગ નથી. આ વેદાંતનો છેવટની બ્રેડ છે ખાવાની, બ્રેડ બટર આ છે, લિટરલી આ છે. તો જ અદ્વૈત જ્ઞાન થાય, નહીં તો પેલું પૃથક્કરણ ચાલતું હોય.
હું શરીર નથી, હું શરીર નથી, હું શરીર નથી, અને ક્યાંય જવાનું નથી. એ તો ઈશ્વર સૃષ્ટિ છે, ક્યાંય જવાનું નથી. શરીરને સ્વામીજી કહ્યું હતું કે આ શરીરોને કારણે મર્યાદા લાગે છે. હું શરીર નથી, હું શરીર નથી. ક્યાં ફેંકશો એને, ક્યાં ફેંકશો, હે ક્યાં ફેંકશો? ફેંકશો તો પછી આવો આ જીવન મુક્તિનો અનુભવ જ નહીં થાય, સમજ્યા? એટલે આત્માનાત્માનો ભેદ એટલા માટે પાડવો પડે છે કારણ કે આ ચિત્ત જડ ગ્રંથિ થઈ ગઈ છે. એટલે તમે ચિત્ત છો ને જડ અનાત્મા સાથે ગ્રંથિ કરી છે, પણ એ વાસ્તવમાં મિથ્યા વસ્તુ છે. ગ્રંથિ જ ના થાય ને, ગ્રંથિ માટે બે વસ્તુ તો જોઈએ ને ખરેખર. આ સમજો આ વસ્તુ. આ ન સમજાય ત્યાં સુધી વેદાંત સપાટી પરનું સમજાય છે. આત્માનાત્માનું પૃથક્કરણ વિવેક કરવો જોઈએ. આત્માના બરાબર છે, પરંતુ એ વેદાંત નથી, એટલું એ વેદાંત નથી. સાચું કહું, અનાત્મા આત્મા છે, આત્મા અનાત્મા નથી, એ વેદાંત છે. નહીં તો આત્માનું સર્વવ્યાપી પણ થશે જ કેવી રીતે સિદ્ધ? આ બધું કાઢતા જશો. આ અનાત્મા જગતને સ્વામીજી અનાત્મા કહ્યું. આ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરોથી વિલક્ષણ છે, બહુ એવું કહ્યું. પ્રકૃતિ વિકૃતિ ભિન્ન છે, પ્રકૃતિ વિકૃતિ ભિન્ન છે. એટલે આ બધું જળ જગત જે જણાય છે, આવડું મોટું બ્રહ્માંડ, આકાશ સહિતનું, કાળ સહિતનું ને આ મોટું બ્રહ્માંડ, એ હું નથી, હું નથી. અને આ સ્થૂળ બ્રહ્માંડ જે દેખાય છે એની અંદર એલો સૂક્ષ્મ સૂક્ષ્મ જગત હોય જ, એના પર તો આ સ્થૂળ ઊભું છે, અણુના રૂપા પરમાણુ જે પણ, એ હું નથી. અને એનું કારણ આપણે આપણા પર આવીએ, એ લોકો શક્તિ કે આપણે કે માયા, એ હું નથી. એવી રીતે અહીંયા પણ વેષ્ટિમાં, વેષ્ટિ સમષ્ટિમાં આવી જ ગયું, પણ તો ચાલો સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર હું નથી. તો તમે કોણ છો? કેટલું અસ્તિત્વ રહ્યું હોય તમારું? પાછા કે તો બ્રહ્મ છે, બધું જ, બધું જ છે. એમ કે જે કાંઈ છે એ બ્રહ્મ છે, એમ કે પાછા એ જે કાંઈ છે બ્રહ્મ છે એવું ના બોલાય. હમણાં તમે કહ્યું કે આ બધું આત્મા નથી. એટલે આમ પહેલા કહો છો કે અનાત્મા આત્માનું પૃથક્કરણ કરો, ને પછી તમે છેવટે પાછા અનાત્મા આત્મા જ છે એમ કહો છો. તો પેલું પૃથક્કરણ જ કેશના માટે કરાવ્યું? કારણ કે ચિજ્જડ ગ્રંથિ, આત્માનાત્મ ગ્રંથિ, એ જ હું છું. હું તો આ જ છું, હું તો જોનારો જ છું, હું તો આ જ છું, હું તો વિચારનારો છું, હું મનુષ્ય છું. આમાંથી તો છોડાવવું પડશે ને પહેલાં. એટલે કહ્યું કે આ તો બધું અનાત્મા છે ભાઈ, હું છું એટલું તું રાખ ભાઈ, એનાથી આગળ નહીં. અને હું છું કહ્યું, પણ એમાં પેલું ચેતનતા ક્યાં આવી? હું ચેતન છું, અહમ પણ ચેતનનો દ્યોતક છે. ધ વેરી આઈ એક્ઝિસ્ટ બિકોઝ ઓફ કોન્શિયસનેસ, ધેર વિલ નોટ બી આઈ અધરવાઇઝ. છું સત, હું ચિત્ત. હું છું કહ્યું, સચિત કહ્યું, એટલે આપોઆપ જ તમારું ડાયમેન્શન મોટું થઈ ગયું, મોટું થઈ ગયું. સચિત લીધું એટલે અનંતતા કે આનંદ, અનંતતા જ આનંદ છે. ચાલો આપણે બહુ ચર્ચા કરીએ જ, એ વસ્તુ સિદ્ધ થઈ ગઈ. તમે સચિત છું કહ્યું એટલે પતી ગયું, પતી ગયું. આપોઆપ જ તમે બ્રહ્મ બની ગયા, બ્રહ્મ જ છો. પરંતુ પેલો આ અધ્યારોપ કર્યો હતો ને, બધું જે નહોતું અંદર નાખવાનું એને અંદર નાખ્યું. પણ તમે તો કહ્યું કે એ આત્મા જ છે. હા, પણ હમણાં છૂટું પાડો, હમણાં છૂટું પાડો. કારણ કે તમે કહો તો તમે અટકી જાઓ છો ત્યાં. હું શરીર છું એમ કે અટકી જાઓ છો, હું મન છું એમ કે અટકી જાઓ છો, હું જોનારો ખાનારો પીનારો એમ કહીને અટકી જાઓ છો. જાણે તમારી એ વાસ્તવિક ઓળખાણ હોય, એ તમારી વાસ્તવિક ઓળખાણ નથી. તમે એ પ્રત્યેકની અંદર રહેલા સચિત તમે છો, એવું છે. એનું અસ્તિત્વ તમારાથી છે, એનું જ્ઞાન થાય છે, માટે ચૈતન્યથી વ્યાપ્ત છે. જેનું જ્ઞાન થાય એ વસ્તુ પ્રકાશથી વ્યાપી વ્યાપક હોય, અમને આટલી ખબર છે. જે વસ્તુ પ્રકાશિત થતી હોય, હે, જે વસ્તુ જણાતી હોય એ પ્રકાશથી વ્યાપક હોય જ, પ્રકાશ એને વ્યાપેલો હોય જ, નહીં તો વસ્તુ દેખાય જ નહીં. બસ હું એવો પ્રકાશ છું કે મારા પ્રકાશથી વસ્તુ પૂર્ણ પ્રકાશિત થાય છે, વસ્તુનું જ્ઞાન થાય છે. માટે એ વસ્તુને વ્યાપીને રહેલો જ છું.
કોઈ પણ વસ્તુનું જ્ઞાન થાય છે, આ સમગ્ર જગતનું જ્ઞાન થાય છે. જ્ઞાનનો વિષય છે કે નહીં? ચાલો, છે ને, જ્ઞાનનો જ વિષય છે. તો એને વ્યાપીને શું રહેલો છે? ચૈતન્ય, ચૈતન્ય પ્રકાશ. પ્રકાશની આ વ્યાખ્યા જ છે કે જેની હાજરીથી વસ્તુનું જ્ઞાન થાય એને પ્રકાશ કહી છે. જેની હાજરીથી વસ્તુનું જ્ઞાન થાય, જેની ગેરહાજરીથી વસ્તુનું હોવા છતાંય ન જાણે, બસ ચૈતન્યની બેસી જાય છે. માં ચૈતન્ય આરામથી ગોઠવી જશે. પ્રકાશિત થવું અર્થાત આ તો અભૌતિક પ્રકાશ છે. માટે આ સૂર્યચંદ્રની જેમ, સૂર્યચંદ્ર અગ્નિ વીજળીની જેમ અહીંયા કોઈક એવો પ્રકાશ હશે જેનાથી આ બધું આમ આખું જગત આમ ભાસિત થતું, આવું આવું કશું કલ્પના ના કરશો. મહાભૂતોથી જ વિલક્ષણ છે, માટે આ તો અભૌતિક વસ્તુ છે. મહાભૂતોને અંતર્ગત જ આ બધો પ્રકાશ છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ફલાણું, ઢીકણું, જે કંઈ આ બધા લ્યુમિનરી, આ બધા આપણા પ્રકાશકો જેને કહીએ છીએ જગતની અંદર, બધો જગતનો ભાગ છે. મહાભૂતો છે, જળ છે. અહીંયા તો ચૈતન્યની વાત કરી છે. તો પ્રકાશ શું કરવા બોલો? ત્યારે પણ બોલીએ જ ને, કેમ ના બોલીએ? એ પ્રકાશ એટલા માટે એમને પ્રકાશકો કહે છે કે એમની હાજરીથી જગતનું જ્ઞાન થાય છે કે નથી થતું. અને એ જગતનું જ્ઞાન થતું હોય એમની હાજરીથી, તો એનો અર્થ કે એ એ પ્રકાશકનો પ્રકાશ એ વસ્તુને વ્યાપીને રહેલો છે, તો જ એ વસ્તુનું જ્ઞાન થાય. અને માટે વસ્તુ પ્રકાશિત થવું, વસ્તુનું જ્ઞાન થવું કે વસ્તુને વ્યાપીને રહેવું એક જ વાત છે. જગતના જે ભાગનું જ્ઞાન સૂર્યના હાજરીથી થાય છે, ત્યાં આપણે એમ કહીએ કે સૂર્યનો પ્રકાશ એ ભાગને વ્યાપીને રહેલો છે. સરળ છે આ તો. માટે સમગ્ર જગતનું જ્ઞાન થતું હોય, આકાશ છે, કેવી રીતે ખબર પડી? ભાઈ મને ખબર છે, ઓકે ફાઇન, તો આકાશને વ્યાપીને રહેલા છો તમે. પતી ગયો, હવે મારે આગળ કહેવાની જરૂર નથી કે તમે અનંત છો. હવે હવે શું, હવે શું, હવે કઈ વસ્તુ મર્યાદિત કરશે મને કહો? જે વસ્તુ મર્યાદિત હોય એ આકાશને અંતર્ગત હોય. જે પણ કલ્પના કરી લો, કોઈ પણ વસ્તુ મોટા મોટી આકાશને અંતર્ગત, પણ આકાશને જ પ્રકાશિત કરનાર, આકાશને વ્યાપીને રહેનાર, જેને કારણે આકાશ છે એવું તમે બોલો છો, મતલબ આકાશ પ્રકાશિત થઈ રહ્યું છે. અત્યારે આ ટેબલ પર પડ્યું છે આ વસ્તુ, અહીંયા હું કહું કે આ અહીંયા આ પુસ્તક પડ્યું છે, પુસ્તક છે. કેવી રીતે ખબર પડી? આ પુસ્તક પ્રકાશિત થાય છે, મને મને એનું જ્ઞાન થાય છે, મતલબ તો પ્રકાશ એને વ્યાપીને રહેલો જ છે. તો જ તો પુસ્તક છે, પુસ્તકનું જ્ઞાન થાય છે, પુસ્તક પ્રકાશિત થાય છે. એવી જ રીતે આકાશ છે એવું તમે કહો, આકાશ તમારા જ્ઞાનનો વિષય બન્યો, તો કોણ વ્યાપીને રહેલું છે એને? ચૈતન્ય, તમે જ. જેના જેને કારણે જ તો આકાશનો અનુભવ થાય, આકાશનું જ્ઞાન થાય. આકાશને વ્યાપીને રહેનાર વસ્તુ બ્રહ્મ હોય, એનાથી મોટું બીજું શું લાવશું? પતિ ગયું, દેટ્સ ઇટ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.